સુરતમાં હીરા કારખાનેદારનું 94 લાખમાં ઉઠમણું. હીરા કારખાનાને તાળું મારીને વેપારી ફરાર થઈ ગયો. કારીગરને પગાર પણ નથી ચૂકવ્યો અને પહેલા જ વેપારી રફુ ચક્કર થઈ ગયો. વિપુલ બલર અને અલ્પેશ બલર બંધુઓનું કારસ્તાન. અન્ય વેપારીઓને પૈસા માંગતા ધમકી અપાઈ. બલર બંધુઓ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, કેટલા વેપારીઓના પૈસા હતા અને અન્ય વેપારીઓનું આ અંગે શું કહેવું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આ જે હીરાનો વેપારી છે, સુરત અને ગારિયાદરમાં જે પેલી બોલીને હીરાનો વેપાર કરતો હતો, તેને ગઈકાલે જ કહેવાય કે જે ઓફિસ છે તેને તારું મારીને ફરાર થઈ ગયો હતો. એટલું જ નહીં પણ કારીગરને પગાર પણ નહીં આપ્યા હતા અને તે ફરાર થઈ ગયો હતો. આંકડાની વાત કરીએ તો 94 લાખ રૂપિયાનું આને ઉઠામણું કર્યું છે. જયારે હીરા વેપારીઓ આજે હું ઓફિસે પહોંચ્યા હતા ત્યારે તારું મારીને જે હીરા વેપારીને તારું મારેલું જોયું હતું, ત્યારે હીરા વેપારીને ફોન કર્યો હતો, ત્યારે ઉડાવ જવાબ આપ્યો હતો. સાથે જ કહ્યું હતું કે જો રૂપિયાની ઉગ્રાણી કરશે તેઓ ઝેર પી જશે અને તેમનું નામ લખીને ખોટા કેસમાં તેમને ફસાવી દેવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે વેપારીઓ છે કાપોદ્રા પોલીસ મથક પહોંચ્યા હતા, જ્યાં આગળ કાપોદ્રા પોલીસે આ બંદર ધગબાજો વિરોધ ચીટિંગનો ગુનો નોંધીને બંદરની શોધખોળ હાથ ધરી છે. આભાર તમામ વિગતો માટે મનીષ.